વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. આજે આપણે મારી વિનિંગ રેસિપી મિક્સ ફ્રૂટ શ્રીખંડ બનાવીશું. મિત્રો, આ શ્રીખંડ ખૂબ જ હેલ્ધી અને સરસ ટેસ્ટી હોય છે. મિત્રો, મેં પહેલા કીધેલું તેમ આ લેસ સુગર અને મારી વિનિંગ રેસિપી છે, તો તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો. તો ચાલો આપણે મિક્સ ફ્રૂટ શ્રીખંડ બનાવવાનું શરૂ કરીએ. મિત્રો, રેસિપી શરૂ કરતા પહેલા આવી નવી 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 રેસિપી જોવા માટે તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન એટલે કે ઘંટડી બટન ઉપર ક્લિક કરો, જેથી હું જ્યારે જ્યારે આવી રીતે નવી નવી રેસિપી અપલોડ કરું ત્યારે તમને નોટિફિકેશન મળે. અને જે લોકોએ સબસ્ક્રાઇબ કર્યું છે તે લોકોનો ખૂબ ખૂબ આભાર. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. શ્રીખંડ અથવા તો મઠો બનાવવા માટે આપણે આવી રીતે ચાકા જેવું દહીં જોઈએ છીએ. તો મિત્રો, આવી રીતે દહીં જમાવવાની રેસિપી મેં અપલોડ કરી દીધેલી છે, તો તમે જોઈ શકો છો. પછી આવી રીતે કોઈ વાસણ લઈ તેની અંદર ચાણી મૂકી દેવી અને તેમાં આવી રીતે સફેદ કપડું અથવા તો જે આપણું મલમલનું કપડું આવે છે તે લઈ લેવું અને તેમાં આપણે જે બનાવેલું દહીં છે તે ઉમેરી દઈશું. મિત્રો, આ દહીં ન તો મોડું કે ન ખાટું એવું સરસ માપનું છે. પછી આવી રીતે તેની પોટલી વાળી લેવી એટલે કે કપડું ભેગું કરી લેવું. અને આવી રીતે જ કપડાની ગાંઠ વાળી લેવી. તમે જોઈ શકો છો પાણી પડે છે તે. તમે આ પાણીને ડિસ્કાર્ડ કરી શકો છો અથવા તો આ પાણીથી પરોઠાનો લોટ બાંધી શકાય, હાંડવા ઢોકળાનું ખીરું બનાવવું હોય તો તે દાળ કે પલાળવી હોય તો તે પલાળી શકાય, ભાતને પલાળી શકાય, કઢી બનાવવા માટે આ પાણી વાપરી શકાય. તો તમે આ પાણીને યુઝ કરી શકો છો ફેંકી દેવાને બદલે. તો તેને આપણે એક બાઉલની અંદર લઈ લઈએ અને પછી આવી રીતે ઊંડા વાસણમાં ચાળણી રાખી આવી રીતે ઉપર પોટલી રાખી દેવાની છે દહીંની. અને પછી આવી રીતે તેની ઉપર ખાંડણી રાખી દેવાની છે અને આ આપણા આખા વાસણને ફ્રીજની અંદર રાખી દેવાનું છે. ફ્રીજની અંદર આપણે એટલે માટે રાખવાનું છે કે દહીં આપણું ખાટું ન થઈ જાય. તો આને આપણે ઓવરનાઇટ એટલે કે 7-8 કલાક માટે ફ્રીજમાં રાખી દઈશું. મિત્રો, આપણે આખી રાત માટે આવી રીતે દહીંને વજન રાખીને નીતરવા રાખી દીધેલું હતું. તમે જોઈ શકો છો આપણે પાણી આટલું ડિસ્કાર્ડ કરી દીધેલું હતું, ખાલી જ વાસણ રાખેલ હતું અને આટલું પાણી આખી રાતમાં નીતર્યું છે. અને સરસ આપણો દહીંનો મસ્કો રેડી થયો છે. હવે તેને આપણે ખોલી લઈશું. તમે જોઈ શકો છો સરસ એકદમ કઠણ થઈ ગયું છે. હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું. દહીંનો મસ્કો આપણે આવી રીતે પાણી કાઢી લીધું. પછી 350 ગ્રામ થયું છે, 1 લિટર દૂધ હતું ફૂલ ફેટ. પછી આપણે 1/3 કપ ખાંડ લઈશું અને આ ખાંડને ગ્રામની અંદર મેઝર કરીએ તો 75 ગ્રામ છે અને તેને સરસ પીસી લઈશું. ખાંડ આપણી સરસ પીસાઈ ગઈ છે અને પછી આપણે દહીંના મસ્કાની અંદર પાવડર સુગર જે આપણે બનાવી તે ઉમેરી દઈશું. જો તમે ડાયરેક્ટ પાવડર સુગર લેતા હોય તો આવી રીતે 1/2 કપ લેવો. ગ્રામની અંદર મેઝર કરીએ તો તે 75 ગ્રામ છે. તમે ખાંડની માત્રા તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો. અને હવે આપણે ખાંડને દહીંમાં સરસ મિક્સ કરી લઈશું. સરસ મિક્સ થઈ ગયું છે. હવે તેને આપણે 15 મિનિટ ફ્રીજની અંદર રાખી દઈશું અને ત્યાં સુધીમાં આપણે ફ્રૂટ્સને કટ કરી લઈશું. 15 મિનિટ પછી આપણે દહીં અને ખાંડનું જે મિશ્રણ કરીને આ ફ્રીજમાં રાખેલું હતું તેને બહાર કાઢી લીધેલું છે અને આપણા ફ્રૂટ્સ પણ રેડી છે. હવે તેની અંદર 1/2 કપ સફરજન ઉમેરીશું. મેં તેને આવી રીતે ઝીણા ઝીણા કટ કરી લીધેલા છે, છાલ કાઢી લીધેલી છે. અને આ સફરજનને ગ્રામની અંદર મેઝર કરીએ તો તે 50 ગ્રામ છે. પછી તેમાં દાડમના દાણા ઉમેરીશું 1/3 કપ, ગ્રામની અંદર મેઝર કરીએ તો તે 50 ગ્રામ છે. પછી આપણે 1/3 કપ ચીકુ ઉમેરીશું
આ ચીકુ પણ 50 ગ્રામ છે। પછી આપણે હાફ કપ લીલી દ્રાક્ષ ઉમેરીશું। જો તમારી પાસે કાળી ગ્રેપ્સ હોય તો તમે તે પણ ઉમેરી શકો છો। આ દ્રાક્ષ 80 ગ્રામ છે, તેને મેં આવી રીતે ઝીણી ઝીણી કટ કરી લીધેલી છે। પછી આપણે 1/4 કપ ખજૂર લેવાનો છે। આ ખજૂર 50 ગ્રામ છે અને સરસ પોચો છે, ઠળિયા કાઢી લીધેલા છે। અને 1/3 કપ બીજું ચીકુ લેવાનું છે, તે 50 ગ્રામ છે। હવે આ બંનેને આપણે મિક્સર જારની અંદર લઈ લઈશું અને તેમાં 1/4 કપ દૂધ ઉમેરીશું અને આપણે સરસ તેને પીસી લઈશું। સરસ પીસાઈ ગયું છે, હવે તેને આપણે એડ કરી દઈશું। આમ કરવાથી આપણા શિખરનો કલર સરસ ચોકલેટી લાગશે અને ખજૂર ઉમેરવાથી આપણે ખાંડ વધારે ઉમેરવાની જરૂર નથી। મિત્રો, આ રેસીપી મારી વિનિંગ રેસીપી છે। તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો અને તમે આની અંદર કોઈ પણ બીજા ફ્રૂટ એડ કરી શકો છો અથવા તો આમાંથી કોઈ પણ સ્કીપ કરી શકો છો। તમે આની અંદર ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરી શકો છો। હવે તેને આપણે સરસ મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો સરસ મિક્સ થઈ ગયું છે અને મેં પહેલાં કીધેલું હતું તેમ તે સરસ ચોકલેટી કલરનું થઈ ગયું છે। તમે આની અંદર ચોકલેટ સોસ પણ ઉમેરી શકો છો। તો તૈયાર છે હેલ્ધી એવું મિક્સ ફ્રૂટ શ્રીખંડ। આ શ્રીખંડ બજાર કરતાં સરસ, ચોખ્ખું અને સસ્તું બને છે। તો મિત્રો, તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો। તો ચાલો આપણે તેને હવે સર્વ કરીએ અને જો સર્વ કરવામાં વાર હોય તો તેને ફ્રીજ અથવા તો ફ્રીઝરની અંદર રાખી દેવું। હવે તેને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ। હું અહીં આઈસ્ક્રીમ સ્કૂપનો ઉપયોગ કરું છું। તો તૈયાર છે આપણી વિનિંગ રેસીપી એવી મિક્સ ફ્રૂટ શ્રીખંડ। તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરજો, જેથી તે લોકો પણ આવા મસ્ત મિક્સ ફ્રૂટ શ્રીખંડની રેસીપી ઘરે બનાવી શકે અને તેમના પરિવાર મિત્રો અને મહેમાનોને જમાડી શકે। થેન્ક યુ, આવજો।